अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। धोरण 10 सामाजिक विज्ञान पाठ 12 भाग 2 भारत खनिज अने शक्तिना संसाधनों। विद्यार्थी मित्रों केम छो तमे बधा? मजा में हशो एवी आशा राखु छूं। पाठ 1 में आपणे पाठ 12 ना भाग 1 में आपणे जोई गया छे के आपणी जे जुदी जुदी खनिजो छे ए खनिज एटले शुं, जुदी जुदी जे खनिजो छे एना प्रकारों केटला छे, आ उपरांत आपणी जे खनिजो छे एना विषे आपणे डिटेलमां जोई गया छे। लोखंड, तांबू, बराबर, એ અબ્રક્ષ, સીસું, ચૂનાનો પથ્થર એના વિશે આપણે જોઈ ગયા છે। આજે આપણે જે ભાગ 2 જોવાના છે એની અંદર આપણે સંચાલન શક્તિના સાધનો જોઈશું, એમાં કોલસો, ત્યાર પછી ખનિજ તેલ અને કુદરતી ગેસ એ ના ભારતમાં એના ભંડારો ક્યાં આવેલા છે, એની ઉપયોગીતા શું છે અને એમાંથી કઈ કઈ વસ્તુ એટલે કે કઈ વસ્તુમાં ઉપયોગમાં આવે છે। તો ચાલો વિદ્યાર્થીનીઓ આપણે અભ્યાસની શરૂઆત કરીશું। સૌથી પહેલાં આપણે જોઈએ સંચાલન શક્તિના ખનિજો। કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો બહુ જ અગત્યનું સ્થાન ધરાવે છે। શા માટે એવું કહેવામાં આવે છે? કારણ કે તમે જુઓ કે આ જે ખનિજ તેલ છે, કોલસો છે અને કુદરતી વાયુ છે, જો આપણે એને રોજિંદા જીવનમાં ઉપયોગમાં નહીં લઈએ તો ખનિજ તેલમાંથી તો આપણને પેટ્રોલ, ડીઝલ બધું કેટલું બધું મળે છે, એમાંથી એક પણ વસ્તુ આપણને પ્રાપ્ત થાય નહીં। આજે આપણે રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યા માટે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, કુદરતી વાયુનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? આ સાથે કોલસો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે। એટલે સંચાલન શક્તિના ખનિજો એ આપણા આર્થિક વિકાસમાં મોટા મોટી જે ઉદ્યોગો હોય છે, ઇન્ડસ્ટ્રીઝ ચલાવવા માટે પણ સંચાલન શક્તિના ખનિજો ઉપયોગમાં આવે છે। એટલે એવું કહેવામાં આવે છે કે કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સંચાલન શક્તિના જે ખનિજો છે એ બહુ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। એટલે આ ખનિજો કેવા છે કે જેના દ્વારા કોઈનું સંચાલન થઈ શકે, કોઈ વસ્તુ ચાલી શકે, બરાબર ને? આ જે ઉદ્યોગો છે એટલે કે આ જે ખનિજો છે એ રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને શું કરે છે? ધબકતું રાખે છે, બરાબર? સૌથી પહેલાં હવે આપણે જોઈએ સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ। શક્તિના સંસાધનોને બે પ્રકારે વહેંચી શકાય, પરંપરાગત અને બિનપરંપરાગત, આ ઉપરાંત વ્યાપારિક અને બિનવ્યાપારિક। તો હવે આપણે જે પ્રકાર જોઈશું એમાં સંચાલન શક્તિના જે સંસાધનો છે કે જેને પરંપરાગત અથવા વ્યાપારિક શક્તિના સંસાધનો કહેવાય છે એમાંથી મુખ્ય 3 છે, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, બરાબર? અને કેટલાક એવા શક્તિના સંસાધનો પણ છે કે જે બિનપરંપરાગત છે, એમાં જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે આવશે। આ જે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ છે એ સંચાલન શક્તિના વ્યાપારિક સંસાધનો છે, પરંપરાગત સંસાધનો છે અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે। એકવાર જો આનો જથ્થો ખૂટી જશે તો ભવિષ્યમાં આપણને ખૂબ ઝડપથી બીજો જથ્થો મળી શકશે નહીં, બરાબર? ચાલો તો હવે આપણે આગળ સૌથી પહેલાં કોલસાથી શરૂઆત કરીએ। કોલસો, પ્રાચીન કાળથી આપણે જાણીએ છીએ કે માનવ એ કોલસાનો ઉપયોગ કરતો આવ્યો છે। પહેલાં આપણે લકડિયા કોલસાનો ઉપયોગ કરતા હતા, શેના માટે? કે ભાઈ બળતણ કરવા માટે, એટલે કે ચૂલો સળગાવવા માટે, અથવા એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ આપણે કોલસાનો ઉપયોગ કરતા હતા, બરાબર? તો આપણને એક પ્રશ્ન થાય કે આ કોલસો કેવી રીતે બન્યો હશે, પૃથ્વીના પેટાળમાં કેવી રીતે આવ્યો હશે? તો પ્રાચીન સમયમાં પૃથ્વીની ઉપર મનરાજીનું સામ્રાજ્ય હતું, એટલે કે બહુ બધા જુદા જુદા મોટા મોટા ઝાડ હતા। પૃથ્વીના પેટાળમાં જે હલચલ થાય છે એ હલચલને કારણે જે આખી વનસ્પતિ છે એ પૃથ્વીના પેટાળમાં શું થઈ ગઈ? દબાઈ ગઈ, દટાઈ ગઈ, ભૂકંપને કારણે કે ગમે તે કારણે થઈ હશે તો આખી વનસ્પતિ એ શું થઈ ગઈ? પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ। એને પરિણામે એની અંદર આંતરિક ગરમીને કારણે એ જે વૃક્ષો છે, જંગલો છે એ અંદર કોહવાતા ગયા, અને કોહવાવાને કારણે ગરમી, ઉષ્મા અને દબાણને કારણે આ જે વૃક્ષો છે એ કાર્બન તત્વ ધરાવતા એક સખત શું કહેવાય સ્તરો બન્યા, એટલે કે ખડકો બન્યા, અને એ ખડકોને એટલે કે વનસ્પતિમાંથી દબાણ ને ગરમીને કારણે એ વનસ્પતિમાંથી કોલસાનું નિર્માણ થયું। 25 કરોડ વર્ષ પહેલાંનો જે સમયગાળો હતો એને
કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. આ કાર્બોનિફેરસ એટલે શું? કે તે સમય દરમિયાન કાર્બન બનવાની શરૂઆત થઈ રહી હતી, એટલે કે કોલસો બનવાની આખી પ્રક્રિયા થઈ રહી હતી. બરાબર, કોલસો જે છે એને કાળો હીરો પણ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે જેમ હીરો એ બહુ જ મોંઘો હોય છે, બરાબર ને, એની ચમક અને એને કારણે, એવી રીતે કોલસો જે છે, કોલસાની જે ઉપયોગિતા છે એ ઉપયોગિતાને કારણે કોલસાને કાળો હીરો કહેવામાં આવે છે. પહેલાંના સમયમાં વરાળી યંત્રની જ્યારે શોધ થઈ હતી તે સમયે કોલસાનો ઉપયોગ ખૂબ વધારે થતો હતો. બરાબર, કોલસો જે છે એનો ઉપયોગ તાપવિદ્યુતમાં સૌથી વધારે કરવામાં આવે છે, કારણ કે તાપવિદ્યુત મથકમાં કોલસો સસ્તો છે, એટલે કે તાપવિદ્યુત મથકમાં એનો ઉપયોગ ખૂબ વધારે કરવામાં આવે છે. કોલસો સસ્તો છે એટલા માટે નહીં, એટલે કે તાપવિદ્યુત મથકમાં જ્યારે વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે તો એમાં હજારો ટન જેટલી ઊર્જાની જરૂર પડે છે, અને કોલસો એ સસ્તો છે, એને કારણે કોલસાનો ઉપયોગ વધારે પ્રમાણમાં તાપવિદ્યુત મથકમાં કરવામાં આવે છે. તાપવિદ્યુત મથકમાં કોલસાના જે ક્ષેત્રો છે એની નજીક જ, એટલે તાપવિદ્યુત મથક એ કોલસાના ક્ષેત્રોની નજીક સ્થાપવામાં આવે છે, કારણ કે કોલસો વજનમાં ભારે છે. બરાબર, એને કારણે જો એક જગ્યાએથી એને બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એનો પરિવહન ખર્ચ વધારે આવે છે. આ ઉપરાંત કોલસો એ શું છે કે સસ્તો છે, પણ પરિવહન કરવામાં આવે તે સમય પછી એકંદરે આપણને એ મોંઘો પડે, અને એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એનો વાહન ખર્ચ આવે, એટલે એ આપણને મોંઘો પડે, અને એમાંથી ઉત્પાદિત થતી જે તાપવિદ્યુત છે એ પણ આપણને શું પડશે, મોંઘી પડશે. એને કારણે તાપવિદ્યુત મથકો એ કોલસાના ક્ષેત્રોની નજીક સ્થાપવામાં આવે છે. આગળ આપણે જોઈએ કોલસાના પ્રકારો. તો કોલસાના ચાર પ્રકારો છે: એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિન કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. આ જે ચારે ચાર પ્રકારો છે એ કોલસાના પ્રકારો કાર્બન તત્વને આધારે પાડવામાં આવે છે. આગળ હવે આપણે જોઈશું ખનિજ તેલ. રેતીના ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા જે પ્રસ્તર ખડકો છે એમાંથી આપણને ખનિજ તેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં જેમ કોલસાની રચના થઈ છે એવી જ રીતે પૃથ્વી પરના જે પ્રાણીઓ છે જે ભૂગર્ભમાં તટાઈ ગયા એમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું અને એને પરિણામે જે કંઈ પ્રવાહીનું નિર્માણ થયું એને ખનિજ તેલ કહેવામાં આવે છે. ખનિજ તેલ એ આપણને પ્રસ્તર ખડકોમાંથી મળે છે. એ મેં તમને પ્રસ્તર ખડક એટલે શું છે એ તમને સમજાવેલું છે. બરાબર, રેતીના ખડકો, ત્યાર પછી ચૂનાના ખડકો અને શેલ જેવા જે પ્રસ્તર ખડકો છે એમાંથી આ ખનિજ તેલ આપણને મળી આવે છે. ખનિજ તેલના જે ભંડારો છે એ પાંચ, ભારતમાં ખનિજ તેલ જે જે જગ્યાએથી મળી આવે છે એને પાંચ વિભાગમાં વહેંચવામાં આવેલું છે. પહેલું છે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, બીજું છે ગુજરાતના તેલ ક્ષેત્રો, ત્રીજું છે બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, ચોથું પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને પાંચમું અને છેલ્લું છે રાજસ્થાનના તેલ ક્ષેત્રો. હવે જુઓ, આ જે આખી આકૃતિ છે, તમે વિજ્ઞાનમાં તો આ વસ્તુ ભણી જ ગયા હશો, છતાં પણ હું તમને સમજાવી દઉં છું કે આ જે ખનિજ તેલની આખી નિસ્યંદનની ટાવર છે, એટલે કે ખનિજ તેલમાંથી જ્યારે બધી વસ્તુ છૂટી પાડવામાં આવે છે ખનિજ તો એમાંથી કઈ કઈ વસ્તુ આપણને મળે છે તો જુઓ, બિટ્યુમિન અને આસ્ફાલ્ટ મળે છે. બરાબર, સૌથી પહેલાં તો અહીંયા પેટ્રોલ ગરમ કરવામાં આવે છે, એમાંથી આપણને ખનિજ તેલમાંથી બિટ્યુમિન અને આસ્ફાલ્ટ મળે છે, બળતણ માટેનું તેલ મળે છે. બરાબર, ઊંજણનું તેલ મળે છે, ડીઝલ તેલ મળે છે, ગેસ ઓઇલ મળે છે, કેરોસીન અને પેટ્રોલ મળે છે. બરાબર, આમ ઘણી બધી જુદી જુદી વસ્તુઓ આપણને મળે છે. હવે આપણે આગળ જોઈએ તો ખનિજ તેલના જે તેલ ક્ષેત્રો છે આમ જુદા જુદા પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ભારતમાં ઈસવીસન 1866માં સૌથી પહેલાં અસમમાં તેલનો કૂવો શોધવામાં આવ્યો હતો અને 1867માં માકોમ ખાતે ખનિજ તેલ મળી આવ્યું હતું. ગુજરાતમાં પણ આઝાદી પછી આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા ઘણી બધી જગ્યાઓ ગુજરાતમાં છે કે જ્યાંથી ખનિજ તેલ આપણને મળી આવે છે. આગળ હવે આપણે જોઈશું કુદરતી વાયુ.
ખનિજ તેલનું જે શુદ્ધિકરણ કરવામાં આવે છે એમાંથી છૂટો પડીને જે વાયુ બહાર પડે છે મળે છે એને કુદરતી વાયુ કહેવામાં આવે છે. કુદરતી વાયુ એ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે. આ જે કુદરતી વાયુ છે એનો ઉપયોગ કારખાનામાં સંચાલન શક્તિ તરીકે, ઠંડા પ્રદેશમાં ગરમી મેળવવા માટે બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થિનીઓ, તમને મેં વિડીયોના એટલે ભાગ બેમાં સંચાલન શક્તિના જે ત્રણ સાધનો છે એના વિશે અભ્યાસ કરાવ્યો, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. હવે બીજા વિડીયોમાં એટલે કે ભાગ ત્રણમાં ખૂબ ઝડપથી આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.